વડોદરાના નંદેસરી જીઆઈડીસીમાં ભીષણ આગની ઘટના બની છે. જીએસપી કંપનીમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. રિએક્ટર સોલ્વન્ટમાં યાંત્રિક ભૂલના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ સામે આવી રહ્યું છે. ફાયર ફાઇટર દ્વારા આગને કાબૂમાં લેવામાં આવી છે. આગને પગલે કોઈ જાનહાનીના સમાચાર મળ્યા નથી. તો નંદેસરી જીઆઈડીસીમાં ભીષણ આગની ઘટના બની છે. જીએસપી કંપનીમાં આગ લાગતા દોડધામ મચી ગઈ. સંવાદદાતા ફરીદ ખાન અમારી સાથે જોડાયા છે. ફરીદ, અત્યારે આગની પરિસ્થિતિ શું છે અને આગનું ચોક્કસ કારણ શું છે? ચોક્કસ પંકજ, જે નંદેસરી જીઆઈડીસીમાં એક કેમિકલ જે કંપની છે જીએસપી ગ્લોબા, તેમાં અચાનક જ આગ ફાટી નીકળી હતી. આગ જે ત્યાં આગળ ટેકનિકલ એક વિભાગ છે, જી ટેકનિકલ, ત્યાં કેમિકલમાં બ્લાસ્ટ અચાનક થયો અને જોત જોતામાં પંકજ જે આગ છે તે આખી ફેક્ટરીમાં પ્રસરી ગઈ. જોકે આગ પર કાબુ તો લેવાયો છે, પરંતુ એક ત્યાં દિવાલ હતી પંકજ, એ દિવાલ ધરાશાયી થવાના સમાચાર છે અને તેને લઈને 7 લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમાંથી 3ની હાલત ગંભીર છે અને બીજા જે 4 કર્મચારીઓ છે પંકજ તેમની શોધખોળ ચાલુ છે. જી જી ફરીદ, આભાર સમગ્ર માહિતી આપવા માટે. તો નંદેસરી જીઆઈડીસીમાં ભીષણ આગની ઘટના લાગી હતી. જોકે જીએસપી કંપનીની આ આગ આખરે મહદઅંશે ફાયર બ્રિગેડે કાબુ મેળવી લીધો છે. દિલ્હીના બવાનામાં 3 ફેક્ટરીમાં ભીષણ આગની ઘટના બની હતી, જેમાં અત્યાર સુધીમાં 17 લોકોના મોત નિપજ્યા છે. આ આગ શરૂઆતમાં પ્લાસ્ટિકના ગોડાઉનમાં લાગી હતી અને ત્યારબાદ તે બાજુમાં જ આવેલી ફટાકડાની ફેક્ટરી સુધી પ્રસરી ગઈ હતી. આ દુર્ઘટનામાં પ્રથમ માળ પર 13 લોકોના, ગ્રાઉન્ડ ફ્લોર પર 1નું અને નીચે બેઝમેન્ટમાં 1નું મોત થયું હતું. પ્રત્યક્ષદર્શીના જણાવ્યા પ્રમાણે મૃતકોમાં 8 મહિલાઓ છે. અનેક લોકોએ બચવા માટે ત્રીજા માળેથી છલાંગ લગાવી દીધી હતી, જેમાં એક શખ્સને પગમાં ઇજા વાગી છે. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે ઘટના પર દુઃખ વ્યક્ત કરતા તપાસના આદેશ આપ્યા છે. દિલ્હીના બવાનામાં 3 ફેક્ટરીમાં ભીષણ આગની ઘટના બની, જેમાં અત્યાર સુધીમાં 17 લોકોના મોત થયા છે. આ આગ શરૂઆતમાં પ્લાસ્ટિકના ગોડાઉનમાં લાગી હતી અને ત્યારબાદ તે બાજુમાં જ આવેલી ફટાકડાની ફેક્ટરી સુધી પ્રસરી ગઈ હતી. આ દુર્ઘટનામાં પ્રથમ માળ પર 13 લોકોના, ગ્રાઉન્ડ ફ્લોર પર 1 અને નીચે બેઝમેન્ટમાં 1નું મોત થયું છે. પ્રત્યક્ષદર્શીના જણાવ્યા મુજબ મૃતકોમાં 8 મહિલાઓ પણ છે. અનેક લોકોએ બચવા માટે ત્રીજા માળેથી છલાંગ લગાવી હતી અને જેમાં એક શખ્સને પગમાં ઇજા પણ પહોંચી છે. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે અને તપાસના આદેશ આપ્યા છે. તો દિલ્હીના બવાનામાં 3 ફેક્ટરીમાં લાગેલી આગની ઘટનામાં પોલીસે ફેક્ટરીના માલિકની ધરપકડ કરી છે. ફેક્ટરી માલિક સામે બેદરકારી સહિતના ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ દુઃખ વ્યક્ત કર્યું છે. કેજરીવાલે મૃતકના પરિવારજનોને રૂપિયા 5-5 લાખનું વળતર આપવાની જાહેરાત કરી છે. રાજધાની બવાના ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં લાગેલી આગની ઘટનાને લઈને મેયરે એક ટીમ બનાવી તપાસના આદેશ કર્યા છે અને 2 દિવસમાં તપાસનો અહેવાલ સોંપવા જણાવ્યું છે. રિપોર્ટના આધારે ફેક્ટરી માલિક સામે કાર્યવાહી કરાશે, ઉપરાંત ફેક્ટરીનું લાયસન્સ પણ રદ કરવામાં આવી શકે છે. તો દિલ્હીના બવાનામાં આ ફેક્ટરીની અંદર આગ લાગી હતી ત્યારે આ ફેક્ટરીનું લાયસન્સ પણ હવે રદ થઈ શકે છે, કારણ કે અત્યારે તપાસના આદેશ આપી દેવાયા છે. આ ઘટનામાં કુલ 17ના મોત થયા છે, જેમાં 8 મહિલાઓનો પણ સમાવેશ થાય છે. હવે 2 દિવસમાં રિપોર્ટ સોંપવાનો આદેશ મેયર દ્વારા કરવામાં આવ્યો છે. મેયરે એક ટીમ પણ બનાવી છે અને 2 દિવસના આ રિપોર્ટના આધારે પગલાંની કાર્યવાહી હાથ ધરાશે. અમદાવાદ શહેરના ઓઢવ વિસ્તારમાં આવેલ યમુના પાર્કમાં ભાઈ બહેનનું પાણીની ટાંકીમાં ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યું હતું. બાળકોને એકલા મૂકી માતા સામાજિક કામે બહાર અને પિતા કામ માટે બહાર ગયા હતા, જે દરમિયાન ઘર પાસે રહેલ અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકીમાં અકસ્માતે બંને ભાઈ બહેન ડૂબીને મોતને ભેટ્યા. મૂળ યુપીના ચંદ્રદીપ ચૌહાણ પત્ની અને બાળકો સાથે 2.5 વર્ષ પહેલા અમદાવાદ ખાતે રહેવા આવ્યા, ત્યારે બપોરના 7 વર્ષીય મનજીત ચૌહાણ અને 2 વર્ષીય આંચલ ચૌહાણનું પાણીની ટાંકીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું છે. આ અંગે સ્થાનિક ઓઢવ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
હતા તો એ છોકરાને લઈને પાણી કાઢતા હતા, અને પાણી કાઢતા હતા તો હું પોકી, મેં કીધું શું થઈ ગયા, બધા ભેગા થઈને કે અમને ડોક્ટર જોડે લઈ જઈએ. ફટાફટ ટ્રીટમેન્ટ કરવા માંડ્યા, એમને પંપથી પાણી કાઢ્યું અને અહીં છાતી પર ઇન્જેક્શન લગાવ્યું અને પાછી ટોટી નાખી. પછી એમને મને કીધું કે બેન આ છોકરો રહેવો એવું નથી. બપોરના 1:30 વાગ્યાના સુમારે બાજુમાં કામ માટે લેવા ગયેલ તે દરમિયાન આ બંને છોકરાઓ રમતા રમતા અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકીમાં પડી જતા મરણ ગયેલ છે. જે બાબતે વડોદરા પોલીસ સ્ટેશનમાં હાલ અકસ્માત મોત દાખલ કરેલ છે.